मित्रों, हूँ मयूर मेवाड़ा, कनेक्ट गुजरात में आपनु हार्दिक स्वागत करीशु। नजर करीशु कनेक्ट एक्सप्रेस सुपरफास्ट खबर उपर। अमदावाद ने स्मार्ट सिटी बनावा एएमसी द्वारा अने बगीचा बनावामां आवी रह्या छे, त्यारे शहेरना नवा नरोडा विस्तारमां एएमसी द्वारा काश्मीरना शालीमार गार्डनमां आवेला कॉस्मोस वेली गार्डन जेवुं कॉस्मो वेली बनावामां आवी रह्युं छे। ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। બે મોટા બુકી રાજેશ રાજદેવ અને ટોમી પટેલ ઉર્ફે ઉંઝાના સર્કિટમાં એક સિઝનમાં 1400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે, ત્યારે આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તૈયારીઓ કરી લીધી છે। પાટણ જિલ્લાના હારીજના દુનવાડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે। હારીજના દુનવાડામાં એક શખ્સે ધડાધડ અંદાજે 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આ ફાયરિંગ અંગત અદાવતમાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે। ફાયરિંગની ઘટનામાં 3 યુવકોને ઈજા પહોંચી છે। ગુજરાતમાં આવતા સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। 2019ની સરખામણીએ વર્ષ 2022માં પ્રવાસીઓની સંખ્યામાં ડબલ થઈ ગઈ છે, એટલે કે કોરોના પહેલાં ગુજરાતમાં જે પ્રવાસીઓ આવતા હતા તેનાથી બમણો વધારો જોવા મળી રહ્યો છે। આ અંગે માહિતી રાજ્યના પ્રવાસન વિભાગના સેક્રેટરી હરીત શુક્લાએ આપી। હિડનબર્ગ રિપોર્ટના મોટા ગજાના બિઝનેસમેન એવા ગૌતમ અદાણીની કંપનીઓમાં હચ મચાવી નાખી છે અને અદાણીને શેરમાં સતત ઘટી રહ્યા છે, ત્યારે ફિચ રેટિંગ એક મહત્વની વાત કરી છે। ફિચે જણાવ્યું છે કે અદાણી કંપનીઓના રેટિંગમાં તાત્કાલિક અસર નહીં થાય। ભરૂચના જંબુસર તાલુકાના વહેલમ ગામે પ્રેમ પ્રક્રમમાં પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ ગામના મેદાનમાં જ સરેઆમ લગ્ન કરી ઢોર માર માર્યો હોવાની ઘટના અને તેના વાયરલ વિડીયોના આધારે હલચલ મચાવી દીધી છે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્મયોગીઓ સેવકો વર્ગ 4 સાથે પોતાના નિવાસસ્થાને સંવાદ કર્યો હતો અને તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। એટલું જ નહીં, કર્મયોગીઓ સાથે બેસી ભોજન પણ લીધું હતું। ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ તેમનો 55મો જન્મદિવસ સેવા એ જ સમર્પણ પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર વિવિધ કાર્યક્રમો થકી જન્મદિવસ ઉજવ્યો હતો। રેલવે તંત્રએ હવે નાના રૂટ ઉપર પણ વંદે મેટ્રો ટ્રેન દોડવાની જાહેરાત કરી છે, તો સાથે જ અમદાવાદ સહિત રાજ્યના 87 રેલવે સ્ટેશન વિકસિત કરાશે। મોટા શહેરોના નાના નગરો સાથે જોડતી વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે, તો લાખો મુસાફરોને મળશે આનો લાભ। મુંબઈમાં આતંકી હુમલાના ખતરો છે, આવો એનઆઈએ ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ દેશની વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। એનઆઈએ મુંબઈ પોલીસને પણ આ માહિતી આપી પોલીસ અને અન્ય એજન્સીઓને તપાસમાં લાગી છે। ભારતના 2007ના T20 વર્લ્ડ કપના વિનર જોગિંદર શર્માએ આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે। બીસીસીઆઈના સેક્રેટરીને લખેલા પત્રમાં ક્રિકેટર જોગિંદરે બોર્ડ, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ અને હરિયાણા સરકારનો આભાર માન્યો હતો। વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝન માટે ખેલાડીઓના ઓક્શન 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે। આ વચ્ચે સાઉથ આફ્રિકામાં 10-26 ફેબ્રુઆરી સુધીમાં આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપ પણ યોજાવાનો છે। સપના ચૌધરી હરિયાણાની એક પ્રખ્યાત ડાન્સર છે। મળતી માહિતી અનુસાર સપના ચૌધરી અને તેમના ભાઈ કર્ણ અને માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દહેજ અને મારામારીની સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે। આ કેસમાં સપના ચૌધરીના ભાભીએ નોંધાયો છે। ફિલ્મ પઠાણ તોફાની ગીતે કમાણી કરી રહી છે। ફિલ્મ માટે લોકોના દિલમાં જે ક્રેઝ સર્જાયો છે તેની અસર તેની કમાણી ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। પઠાણે તેમના 8મા દિવસે 18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું। પઠાણના કુલ કલેક્શનની વાત કરીએ તો શાહરૂખ, દીપિકા અને જ્હોન અબ્રામની ફિલ્મે 358 કરોડ રૂપિયાની કમાણી કરી છે। તો આ હતી અત્યાર સુધીની કનેક્ટ એક્સપ્રેસ સુપરફાસ્ટ ખબર। નવી ખબરો નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।